નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝીલન. અત્યારના મહત્વપૂર્ણ સમાચાર. જસદણમાં મતદાન પૂર્ણ થવાને હવે માત્ર 2 કલાક બાકી છે. પહેલા 6 કલાકમાં સરેરાશ 52-53% મતદાન થયું છે. સૌથી વધુ કાંસરોલિયામાં 72% મતદાન થયું છે તો રૂપાવતીમાં સરેરાશ 59% મતદાન નોંધાયું છે. ઝુંડાળામાં સૌથી ઓછું 39% મતદાન થયું છે તો સૌથી વધુ જસદણના શહેરી વિસ્તારોમાં મતદાન થયું છે. અત્યાર સુધીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન રહ્યું. 2-3 છમકલા બાદ કરતા કોઈ મોટી ઘટના બની નથી. ઈવીએમ ખરાબ હોવાની પણ કોઈ મોટી ફરિયાદ નોંધાઈ નથી. સવારે 8 વાગ્યાથી વિવિધ મતદાન કેન્દ્રોની ઉપર શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થઈ રહ્યું છે. તો ખાંડાધારમાં સરેરાશ 66% મતદાન થયું. વીંછિયામાં સરેરાશ 57% મતદાન થયું. મોડુકામાં 55% સરેરાશ મતદાન. ચીતલિયામાં સરેરાશ મતદાન 40%. કમળાપુરમાં સરેરાશ 56% મતદાન. ગોખલાણામાં 54% સરેરાશ મતદાન રહ્યું. તો જસદણ શહેરની અંદર સરેરાશ 55% મતદાન રહ્યું. તો વાંગધ્રામાં સરેરાશ 55% મતદાન. પાંચવડામાં સરેરાશ 46% મતદાન. કોઠીમાં 48% જેટલું મતદાન થયું. સાણથલીમાં અત્યાર સુધીમાં 49% મતદાન. તો આંબરડીમાં સરેરાશ મતદાન 47% રહ્યું છે. તો જસદણમાં જંગનું વિસ્તૃત કવરેજ Zee24 કલાક પર સવારથી જ આપ નિહાળી રહ્યા છો. પળેપળનું અપડેટ અને તમામ બૂથ ઉપરથી સતત અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે. 6 ટીમો સતત કાર્યરત છે અને Zee24 કલાક જસદણમાં જે મતદાન ચાલી રહ્યું છે તેની પળેપળની વિગતો સવારથી જ આપના સુધી પહોંચાડી રહ્યું છે. જસદણમાં ક્યાં શું થઈ રહ્યું છે, મતદાતાઓ કેટલી સંખ્યામાં મતદાન કેન્દ્રો ઉપર પહોંચી રહ્યા છે, આ તમામ વિસ્તૃત કવરેજ સવારથી જ આપ Zee24 કલાક પર જોઈ રહ્યા છો. તમામ બૂથ પરથી સતત અમારા સંવાદદાતા વિગતો તમારા સુધી પહોંચાડી રહ્યા છે. 6 ટીમ Zee24 કલાકની કાર્યરત છે અને મતદાતાઓનો મિજાજ કેવો છે, કયા પ્રશ્નો સાથે તેઓ વોટિંગ કરવા માટે આવ્યા છે, કેટલો ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે, આ તમામ માહિતી, આ તમામ ખબર સતત અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. જો જસદણના કમળાપુર ગામમાં પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણિયા પહોંચ્યા, જ્યાં તેમણે મતદાન કર્યું. પોતાના પરિવાર સાથે તેમણે અહીં મતદાન કર્યું છે. દિનેશ બાંભણિયા પણ અહીં મતદાન કરવા માટે પોતાના પરિવાર સાથે પહોંચ્યા છે. જસદણના કમળાપુર ગામની અંદર પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણિયા મતદાન કરવા માટે પહોંચ્યા. પોતાના પરિવાર સાથે દિનેશ બાંભણિયાએ અહીં પોતાનો મતાધિકારનો પ્રયોગ કર્યો છે. તો કમળાપુરની અંદર દિનેશ બાંભણિયાએ મતદાન કર્યું છે. તો ક્યાં કયું મતદાન ચાલી રહ્યું છે આ વિશે જાણકારી મેળવી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા અને ગૌરવ પટેલ આપણી સાથે લાઈવ જોડાયા છે. કિંજલ, સૌથી પહેલા તમારી પાસેથી જાણવા માંગીશ કે બપોરના 3 વાગવાનો સમય થઈ ગયો છે અને અત્યાર સુધીમાં કેટલું મતદાન થયું છે, કેટલો ઉત્સાહ મતદારોનો જોવા મળ્યો અને કયા પ્રશ્નો સાથે તેઓ મતદાન કેન્દ્રો સુધી પહોંચ્યા હતા? જી, જીલન, વાત કરવામાં આવે તો જે વિસ્તારમાં અમે ઊભા છીએ તે વિસ્તાર મફતિયાપરા વિસ્તાર કહેવામાં આવે છે, જ્યાં એક સાથે બેક ટુ બેક 2 મતદાન બૂથ છે. એક જે મતદાન બૂથ છે તે ખાસ કહી શકાય કે દિવ્યાંગ માટે બનાવવામાં આવ્યું છે, જ્યારે બીજું જે મતદાન બૂથ છે તે સામાન્ય પ્રજાજનો માટે બનાવવામાં આવ્યું છે. બંનેની તરફ જો વાત કરવામાં આવે તો બંને જે મતદાન બૂથો છે તેમાં સવારથી જે કહી શકાય કે મતદાતાઓના આગમનની સતત આવતા રહ્યા છે. સવારે 7 વાગ્યાથી જે મતદાતાઓ છે તે મતદાતાઓ આગમન આવી રહ્યા છે અને પોતાનો જે કહી શકાય કે વોટ છે તે વોટ આપી રહ્યા છે. તેની સાથે જ વાત કરવામાં આવે તો જે પોલીસની સિક્યુરિટી છે, પોલીસ પેટ્રોલિંગ છે તે પણ સતત થઈ રહ્યું છે, કારણ કે જ્યાં પ્રતિષ્ઠાની જંગ છે ત્યાં હંમેશા ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાની પર આક્ષેપ અને પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. તેના કારણે મતદાનમાં કોઈ અસર ન થાય, કોઈ જ પ્રકારની ત્રુટિ ન રહી જાય તેની માટે સતત પોલીસનું જે કહી શકાય કે એક મોનિટરિંગ પણ થઈ રહ્યું છે. એક સતત પોલીસની સાથે સાથે જે ચૂંટણી અધિકારીઓ છે, ઓબ્ઝર્વર છે, તે પણ આજે જગ્યા છે જગ્યા પર સતત આવી રહ્યા છે. ટૂંક સમય પહેલા જ અહીંયા જે કોંગ્રેસના જે ધારાસભ્ય કોંગ્રેસના જે ઉમેદવાર છે
અવસર નાખ્યા તે પણ આવ્યા હતા અને જે આખી જે કહી શકાય કે જે પ્રકારની કામગીરી ચાલતી હતી તેની પણ તેમણે મુલાકાત લીધી હતી. આપ જોઈ શકો છો તે પ્રમાણે જે મહિલાઓ છે, વૃદ્ધો છે, તેમના પણ હજુ અહીંયા આગમન થઈ રહ્યા છે અને જે લોકો છે તે અહીંયા આવી રહ્યા છે. સવારથી આ જે સેન્ટર છે તેની પરનો એક જે ફ્લો છે તે ફ્લો સતત દેખાઈ રહ્યો છે. લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપે વોટ કર્યો? હા. જસદણના કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપે આજે આપનો વોટ કર્યો છે? જસદણના કયા મુદ્દા? જસદણમાં શું સમસ્યાઓ છે અત્યારે? સમસ્યા તો ઘણી બધી હોય પણ એ દૂર કરે એટલે ઘણું. બીજું તો આપણે શું જોઈએ? એ જ રીતે બીજા પણ જોઈ શકીએ છીએ અનેક જે મહિલાઓ છે તેમણે પણ મતદાન કર્યું છે. આ એક જે સેન્ટર છે જિલ્લાને ખૂબ હેપનિંગ સેન્ટર રહ્યું છે આખા જસદણનું, કેમ કે સવારથી અહીંયા મહિલાઓના જે મહિલા વોટરો દ્વારા સતત અહીંયા આવવામાં આવી રહ્યું છે અને પોતાના મતદાનનો જે અધિકાર છે તે અધિકારનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. લોકો વૃદ્ધો છે, સૌથી વધારે વૃદ્ધો પણ આવ્યા છે, તેમ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. બાય વોટ કર્યો? યસ, વોટ કર્યો. કયા 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 મુદ્દા સાથે બાય વોટ કર્યો છે? જસદણમાં તો ઘણી બધી સમસ્યાઓ છે. કામ ખાસ કરીને જયારે વાત કરવામાં આવે, જયારે દિવ્યાંગ છે તેમજ કહી શકે દિવ્યાંગ અને તેમજ વૃદ્ધો માટે આ એક અલગ સાઇન કરવામાં આવી છે કે જેના કારણે તે વોટિંગની છે તેમની જે સાઇન છે તે પણ આપી શકે. બીજા પણ લોકો આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો. આપે વોટ કર્યો? વોટ કરી રહ્યો. કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જસદણની જનતા વોટ કરી રહી છે, શું લાગી રહ્યું છે? ખબર નથી હજી કોણ આવે. તમે જયારે વોટ કરવા ગયા તમે તમારી માટે જસદણમાં શું બનવું જોઈએ એવી પ્રાથમિકતા હતી? તમે જયારે વોટ કરો ત્યારે તમારા મનમાં શું હતું? બધું હતું. કઈ સમસ્યાઓ જસદણમાં છે? જસદણ પંચા હે પાણીની છે, પાણીની નિસારનું ફી બહુ વધારે છે. બધાય બગીચાની વાત અમે કહેતા હતા, બગીચાની કેવી સમસ્યા છે? બગીચાની બહુ નથી, આમ જોઈએ આમ બગીચો બનવો જ જોઈએ એમ કે જસદણમાં. આપણે બીજા જે લોકો છે તેમને પણ કનગત ન થાય. કેવા પ્રકારની જે સમસ્યાઓ છે જસદણમાં મહિલાઓને વધારે આવે છે? અત્યારે તો કઈ વાંધો નથી પાણીનો, પણ ઉનાળામાં બહુ જ તકલીફ પડે છે. 15 દિવસે પાણી આવે છે એટલે અમને પાણીની સમસ્યા હલ થઈ જાય એવો અમે માગીએ છીએ. બીજી શૈક્ષણિક દ્રષ્ટિએ, રોડ રસ્તાની દ્રષ્ટિએ છોકરાઓ માટે મેદાન, રમતનું મેદાન ને બગીચાનું બધું એમ સરસ કરે, રોડ ને એવું બધું અમે એવું ઈચ્છીએ છીએ. વિકાસ થાય એમ જસદણમાં. એટલે હજુ સુધી વિકાસ નથી થયો? બહુ નહીં, આમ જોઈએ એવો નહીં એમ. જોઈ શકો છો તે પ્રમાણે લોકોનો પણ એક અવાજ છે કે જે પ્રકારનો વિકાસ થવો જોઈએ જસદણમાં તે નથી થયો. અને આ જે સમસ્યા છે પાણીની સમસ્યા એ સવારથી જ 24 કલાકની ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે અનેક અનેક જગ્યા પર જઈ અને શોધવાનો. અને ચોક્કસ જસદણ વિસ્તાર છે, જસદણ વિસ્તારમાં પાણીની સમસ્યા છે એક એવા ગંભીર સમસ્યા છે કે કેટલાક ગામોમાં પાણી આવતું જ નથી. આજે પણ બેડલાથી પાણી લઈ જવામાં આવી રહ્યું છે. એટલે આ જે પાણીની સમસ્યા છે તે ખૂબ ગંભીર સમસ્યા છે. તેની સાથે જ નાની મોટી જે વાતો છે તે પણ એના પ્રજાજનો કરી રહ્યા છે, પરંતુ પાણી અત્યારે ક્યાંક ને ક્યાંક પ્રાથમિકતા હોય એવું લાગી રહ્યું છે. જી બિલકુલ કિંજલ, અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ વાત કરીશું. અમારા સંવાદદાતા ગૌરવ પણ આપણી સાથે જોડાયેલા છે. ગૌરવ, સવારથી જે મતદારો છે ખૂબ જ ઉત્સાહપૂર્વક ત્યાં મતદાન કરી રહ્યા છે, હવે જ્યારે બપોરનો સમય થયો છે કેવો ઉત્સાહ મતદારોમાં જોવા મળી રહ્યો છે અને કેવા પ્રશ્નો સાથે તેઓ મતદાન કરી રહ્યા છે, કઈ મુખ્ય સમસ્યાઓ તેમના મગજમાં છે કે જે દૂર થવી જોઈએ? જિલ્લા જી 24 કલાકની ટીમ અત્યારે હાલ છે વિછિયાના અમરાપુર ખાતે, કે જ્યાં હું તમને દર્શાવવા માગીશ એ દ્રશ્યો કે જ્યાં સવારથી મતદાનની શરૂઆત થઈ હતી અને મતદાન લગભગ બપોર સુધીનો સમય થવા આવ્યો. 50% થી વધારે મતદાન થયું પરંતુ મતદારોમાં ક્યાંય ઓટ આવતી નથી. તમે જોઈ શકો છો કે જે બે બૂથ છે ત્યાં મહિલાઓની અને પુરુષોની અલગ અલગ લાઇન કરવામાં આવી છે. એક લાઇનમાં ઓછામાં ઓછા 50 થી વધુ મતદારો પોતાના મતનો ઉપયોગ કરવા માટે ઊભા છે. એટલા જ મતદારો કદાચ બૂથની અંદર પણ હશે. એટલે કહી શકાય કે એક જ કેન્દ્ર ઉપર જે મતદાન મથક છે ત્યાં લગભગ 200 થી વધુ લોકો કતારબદ્ધ લાઇનમાં ઊભા છે. જે મતદાતાનો જે ઉત્સાહ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. એક વર્ષમાં બીજી વખત પોતાના ધારાસભ્યને ચૂંટવાનો મોકો જ્યારે આ લોકોને મળ્યો છે ત્યારે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. એક વ્યક્તિ જે મતદાન કરીને આવ્યા છે તેમને પૂછવા માગીશ છું કે કયા મુદ્દાને આધારે તમે મત આપ્યો, કયા મુદ્દાને આધારે મતદાન કર્યું તમે? સારું લાગ્યું, મતદાન કરી દીધું.
શું ઈચ્છા રાખો છો કોઈ નવા ધારાસભ્ય પાસેથી? અમને હિસ્સા હોય એમ ગુપ્ત દાન મતદાન છે એટલે મતદાન કરી વળ્યું. પ્રતિનિધિ કેવો હોવો જોઈએ તમારો? અમારો કુંવરજીભાઈ બાવળિયાનો હોય ને. તો તમે જોયું કે આ એક વ્યક્તિ હતા મતદાર હતા જેમને સ્પષ્ટ કહ્યું કે તેમને મતદાન કર્યું છે, જે મતદાનની ગુપ્તતા જાળવવી જોઈએ, કે મતદાનની ગુપ્તતા જાળવવાનો પણ તેમને પ્રયાસ કર્યો. ખૂબ જ મોટી સંખ્યામાં અમરાપુર ખાતે લોકો હાલ મતદાન કરવા ઉમટી પડ્યા છે અને જે 50% આંકડો અત્યાર સુધી મતદાનનો વટાવી ચૂક્યા છે તે સાંજ સુધીમાં કદાચ રેકોર્ડ બ્રેક મતદાન થાય તો નવાય નહીં. જીલન જી બિલકુલ ગૌરવ, જોડાયેલા રહેશો, આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. તો કોંગ્રેસનો કુંવરજી બાવળિયા ઉપર ગંભીર આરોપ, હાલમાં સમાચાર મળી રહ્યા છે વાયરલ ઓડિયો ક્લિપ અંગે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કુંવરજીભાઈ મતદારોને ધમકાવતા હોવાનો આરોપ લગાવ્યો છે, ગરીબ મતદારોને ધમકાવ્યો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. ઝી 24 કલાક આ દાવાની પુષ્ટિ કરતું નથી, પરંતુ હાલ આ સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસે ગંભીર આક્ષેપ કુંવરજી બાવળિયા પર કર્યો છે અને એક વાયરલ ઓડિયો ક્લિપ અંગે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કુંવરજીભાઈ મતદારોને ધમકાવતા હોવાનો આરોપ લગાવ્યો છે. તો ઝી 24 કલાક આ દાવાની પુષ્ટિ કરતું નથી, પરંતુ કોંગ્રેસે કુંવરજી બાવળિયા ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. મતદાનના દિવસે બંને પાર્ટી એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરી રહી છે, ત્યારે હવે કોંગ્રેસે વાયરલ ઓડિયો ક્લિપને લઈને કુંવરજી બાવળિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે અને મતદાતાઓને ધમકાવતા હોવાનો આક્ષેપ કુંવરજી બાવળિયા ઉપર કોંગ્રેસે કર્યો છે. ઝી 24 કલાક કોંગ્રેસના આ દાવાની પુષ્ટિ કરતું નથી, પરંતુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે અને તેના કારણે જ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કુંવરજી બાવળિયા મતદારોને ધમકાવી રહ્યા છે. તો જસદણમાં પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે જંગવડના રહેવાસી 112 વર્ષના રાણીબહેન દુધાતે મતાધિકારનો ઉપયોગ કર્યો. તો આ તરફ દિવ્યાંગ મતદારોમાં પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ સિવાય કુંવરજી બાવળિયાના ગામ અમરાપુરમાં વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી. તો ભરત બોઘરા અને પરિવારે પણ ઢોલ નગારા સાથે અહીં મતદાન કર્યું. તો આ વિવિધ દ્રશ્યો આજના લોકશાહીના મહોત્સવના અમે આપને બતાવી રહ્યા છીએ. 112 વર્ષના વૃદ્ધ મતદારે અહીં મતદાન કર્યું છે. જસદણ વિધાનસભાની ચૂંટણીના મતદાનની વચ્ચે બીજેપી જસદણ નામના ગ્રુપની અંદર મતદાન કરતા મતદારનો ફોટો વાયરલ થયો. તો આદર્શ દિવ્યાંગ મતદાન મથક પર અકસ્માતના દર્દીએ મત આપવાનો ઇનકાર કરતા તેમને બહાર ધકેલી દેવામાં આવતા માથાકૂટ થઈ. તો કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમરની જાહેરનામાના ભંગ બદલ રસ્તામાં અટકાયત કરવામાં આવી. આ પહેલા વીરનગરના કેટલાક ખેડૂતોએ ગળામાં લસણ અને ડુંગળીના હાર પહેરી અને વિરોધ સાથે મતદાન કર્યું. તો જસદણનો જંગ ખરાખરીનો જંગ છે, ત્યારે ભાજપ કોંગ્રેસના બંનેના ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, જેમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ વિછિયાના મતદાન મથકેથી મતદાન કર્યું, તો કોંગ્રેસના ઉમેદવાર અવસર નાખ્યાએ હાંસલપુરના મતદાન મથક ઉપર મતદાન કર્યું. આ તરફ ભરતભાઈ બોઘરાએ પણ કમળાપુરમાં મતદાન કર્યું હતું. તો ગૌરવ પટેલ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરીશું. જી ગૌરવ, આપ જે મતદાન કેન્દ્ર ઉપર છો ત્યાં આગળ મતદારો ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવી રહ્યા છે. જે રીતે 1995થી કુંવરજી બાવળિયા ત્યાં આગળ જીતતા આવ્યા છે, આ વખતે કેવો મિજાજ લાગી રહ્યો છે? કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને આ વખતે જીતનો દાવો કરી રહ્યું છે અને બંને માટે આ વખતે પ્રતિષ્ઠાનો જંગ છે. જી ચોક્કસ જીલન, આ જે જંગ છે તે ન માત્ર કુંવરજીભાઈ બાવળિયા માટે પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે પણ પ્રતિષ્ઠાનો જંગ છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો વર્ષ 2017ની જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં ભારતીય જનતા પાર્ટી નર્વસ 90 એટલે 99ના આંકડે તે સીમિત થઈ ગઈ હતી. જે દાવા હતા 151 પૂરા થયા હતા, ત્યારે 100 બેઠકો સુધી પહોંચી નથી. આજે પેટા ચૂંટણી યોજાય છે એનું મતદાનનો માહોલ બતાવવા માંગી સાથે જ ચર્ચા કરીશ કે જે 99 બેઠકો છે તે બેઠકોને 100 કઈ રીતે કરવી,
મેળવી તે લક્ષ્ય સાથે ભારતીય જનતા પાર્ટી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉતરી છે અને પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે બન્યો છે કે કારણ કે કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયા તેમના ઉમેદવાર છે. કોંગ્રેસની વાત કરીએ તો જ્યારથી વિધાનસભાની રચના થઈ છે ત્યારથી માત્ર 3 વાર અપક્ષ બાકીના સમયમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વિજેતા થયા છે અને કોંગ્રેસ પક્ષમાં પણ સૌથી વધુ વાર કુંવરજીભાઈ બાવળિયા અહીંયા વિજેતા થયેલા છે. બીજી મહત્વની વસ્તુ કે વર્ષ 2009માં જ્યારે કુંવરજીભાઈ બાવળિયા રાજકોટ ઉપરથી લોકસભાના સાંસદ બન્યા ત્યારે તેમની દીકરીને પેટા ચૂંટણીમાં ભારતીય કોંગ્રેસ તરફથી ટિકિટ મળી હતી ત્યારે ભરતભાઈ બોગરાએ કોંગ્રેસમાંથી બાવળવા કરીને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મેળવી હતી અને તેઓ વિજેતા બન્યા હતા. એટલે સૌ પ્રથમવાર વર્ષ 2009ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જસદણ વિધાનસભાની બેઠક ઉપરથી ખાતું ખોલવાનો મોકો મળ્યો હતો. ફરી એકવાર પેટા ચૂંટણીનો અવસર સર્જાયો છે અને તેમાં કુંવરજીભાઈ પોતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તો તેમની સામે તેમના ચેલા કહેવાતા અવસરભાઈ નાકિયા સીધી રીતે મેદાનમાં છે. સામાન્ય રીતે કોળી પટેલ અને પટેલ વર્ષી જંગ જોવા મળે છે, પરંતુ આ ચૂંટણીની વાત કરીએ તો બંને તરફદા કોળી સમાજના નેતાઓ ભાજપ અને કોંગ્રેસમાંથી સામસામે ઊભા છે, ઉપરાંત 3 અપક્ષ પણ કોળી સમાજના નેતાઓ ઊભા છે, ત્યારે સીધો જંગ કોળી સમાજના મતદારો વચ્ચે જોવા મળશે. બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે કારણ કે કોંગ્રેસે પોતાનો ગઢ સાચવવાનો છે, ભારતીય જનતા પાર્ટીને પોતાના કેબિનેટ મિનિસ્ટરને જીતાડવાના છે, ઉપરાંત જે પરિણામ આવશે તેના ઉપરથી લોકસભાની બેઠકમાં કેવા પ્રકારના લોકસભાની ચૂંટણીમાં કયા પ્રકારના પરિણામ આવશે તેની દશા અને દિશા નક્કી થશે. કારણ કે જે કોઈ પાર્ટીનું વિજય થશે તેના કાર્યકર્તાનું મોરલ ચોક્કસ બુસ્ટઅપ થશે. જે રીતે પડોશના 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા તેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં ચોક્કસ ઉત્સાહ જોવા મળે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો થોડા અંશે મોરલ ડાઉન થયેલું જોવા મળે છે. તો જો આ પરિણામો કદાચ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવ્યા તો લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું મોરલ બુસ્ટઅપ થશે અને જો કોંગ્રેસ માટે સારા પરિણામ આવ્યા તો કોંગ્રેસ ગઢ પણ સાચવશે અને તેના કાર્યકર્તાઓનું પણ મોરલ બુસ્ટઅપ થશે. જે રીતની વાત છે બંને પક્ષોના પ્રચારની, બંને પક્ષોના પ્રસારની અને દાવાની, બંને પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે, પરંતુ આજના દિવસની મતદાનની વાત કરીએ તો ટકાવારી જે 50%થી ઉપર નીકળી ગઈ છે તે જોતાં ચોક્કસ કહી શકાય કે જ્યારે સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થશે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનું ત્યાં સુધી કોઈ રેકોર્ડ બ્રેક આંકડો જસદણ વિધાનસભાની ચૂંટણીનો મતદાનનો જોવા મળશે. દિલન જે બિલકુલ ગૌરવ, સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે જે મતદાતાઓ જે છે જે મતદાન કેન્દ્રો સુધી આવી રહ્યા છે તેઓ ઘણા બધા સ્થાનિક પ્રશ્નોની અને જે સુવિધાઓ તેમને નથી મળતી તેની વાતો કરી રહ્યા છે. ખાસ કરીને પાણીનો એ ખૂબ જ મુખ્ય પ્રશ્ન તેઓ ગણાવી રહ્યા છે. અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો જસદણમાં કેવા વિકાસ કાર્યો થયા છે અને આગળ કેવો વિકાસ ત્યાંના લોકો ઝંખી રહ્યા છે. જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જ્યારે કુંવરજીભાઈ બાવળિયાએ પક્ષપલટો કર્યો ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ તેમના મત વિસ્તારના વિકાસ માટે પક્ષપલટો કરી રહ્યા છે, જનતાનો જે અવાજ છે તે સરકાર સુધી પહોંચે અને સરકાર વિકાસના કાર્યો કરે તેમના માટે તેમણે પક્ષપલટો કર્યો છે. તેઓ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે સતત એવો આક્ષેપ કરતા હતા કે રાજકીય કિંદાખોરીના ભાગરૂપે જસદણનો વિકાસ થતો નથી. ફરી એકવાર દ્રશ્ય બતાવ્યું છે, મતદારો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે, ઉપરાંત જ વાત કરીશું આપણે જસદણ વિધાનસભા વિસ્તારની તો ઊંધી રકાબી જેવું ભૌગોલિક ચિત્ર જસદણ વિધાનસભા મત વિસ્તારનું છે, જેના કારણે જો વરસાદ પડે તો મોટાભાગનું પાણી છે તે વહી જતું હોય છે. એટલે સામાન્ય સંજોગોમાં પણ જસદણમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની ખૂબ જ વિકટ સમસ્યા જોવા મળે છે. રોજગારીની જે પ્રમાણે વાત કરીએ ત્યાં સુધી ઘણા મતદારો આપણી સાથે વાત કરી તેમનું સ્પષ્ટ કહેવું છે કે રોજગારના કોઈ પણ પ્રકારના વિકલ્પો જસદણમાં નથી. સામાન્ય રીતે લોકોએ બોટાદ અથવા તો ભાવનગર અથવા તો સુરત હીરા ઉદ્યોગમાં રોજગાર માટે જવું પડતું હોય છે. શિક્ષણ માટેની વ્યવસ્થા નથી, સ્વાસ્થ્ય માટેની વ્યવસ્થા નથી તેવા પણ મતદારોએ દાવા કર્યા. એટલે કુંવરજીભાઈ બાવળિયાનું કહેવું છે કે સતત રાજકીય કિંદાખોરીના ભાગરૂપે જસદણનો વિકાસ થતો ન હતો માટે તેમને પક્ષપલટો કર્યો છે. તો બીજી તરફ જે સામાન્ય જનતા છે તેમનો પણ એક અવાજ હતો કે કોઈ પણ રાજકીય પક્ષનો નેતા અહીંયા ચૂંટણી આવે જો તેમની જસદણની સમસ્યાઓ હલ કરશે તો તેમને સૌથી વધુ ગમશે. એક વિકલાંગ વ્યક્તિ મતદાન કરીને આવ્યો છે, તેમની સાથે વાત કરીશું. કયા મુદ્દાને આધારે તમે મતદાન કર્યું? કયા મુદ્દા હતા વિકાસના કે બીજા કયા મુદ્દા હતા? શું અપેક્ષા રાખો છો તમારા નેતા પાસેથી? કદાચ એ કંઈક જવાબ આપવા માંગતા નથી, પણ કહી શકાય કે જે વિકાસની વાત હતી કે જે આ વિસ્તારમાં થતું નથી તેના કારણે કુંવરજીભાઈએ પક્ષપલટો કર્યો છે. આ ચૂંટણી કુંવરજીભાઈનું, જસદણ વિધાનસભાનું અને જે કોંગ્રેસના નવા ઉમેદવાર છે અવસર નાખ્યા તેમનું ચોક્કસ ભવિષ્ય નક્કી કરશે. જે બિલકુલ ગૌરવ, અમારી સાથે જોડાયેલા રહેશો. કિંજલ પણ આપણી સાથે જોડાયેલા છે. જે કિંજલ, જો વાત કરવામાં આવે મુખ્ય મુદ્દાઓની તો સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ હોય, રોજગારીની વાત હોય કે પછી શિક્ષણની વાત હોય, ખેડૂતોની સમસ્યાઓ હોય, આ બધી જ જે વાતો જે છે જે ત્યાંના લોકો જે છે તેમની અપેક્ષાઓ શું છે અને તેઓ શું વિકાસ ચંકી રહ્યા છે?
તેની સામે જો વાત કરવામાં આવે તો આ વખતના જો મુદ્દાઓ રહ્યા હતા તો આ વખતે ભાજપ દ્વારા જે રીતે વોટ માંગવામાં આવ્યા હતા તે રીતે ભાજપે એક થીમ આપી હતી કે કેબિનેટ મંત્રી ની જે આપે પસંદગી કરવાની છે, એક આપે કોઈ સામાન્ય ઉમેદવારની પસંદગી કરવાની નથી, પરંતુ પેટા ચૂંટણીમાં આપણે કેબિનેટ મંત્રીની પસંદગી કરવાની છે. સ્વાભાવિક રીતે તેની સામે જો વાત કરવામાં આવે અવસર નાખીએ એક સમયે કુંવરજી બાવળિયાનો લેફ્ટનન્ટ ગણાતા હતા અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ગુરુ ચેલા જેવો એક આખો સંબંધ રહેલો છે. પરંતુ હવે જ્યારે રાજકારણની અંદર હંમેશા દરેક વસ્તુ બદલાતી હોય છે અને સમીકરણો પણ બદલાતા હોય છે, તે પ્રમાણે સમીકરણો બદલાઈ ચૂક્યા છે. આજે અવસર નાખીયા પોતે કુંવરજી બાવળિયા દ્વારા તેમજ ભાજપ દ્વારા મતદારોને ધમકાવવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. પરંતુ જો પ્રજાની વાત કરવામાં આવે તો લોકો એવું ચોક્કસ માની રહ્યા છે કે જે પ્રકારનો વિકાસ જસદણનો થવો જોઈતો હતો ગુજરાતની પરિપ્રેક્ષ્યમાં તે હજુ સુધી થયો નથી. જી બિલકુલ બિલકુલ કિંજલ, અમારી સાથે જોડાયેલા રહેશો. રક્ષિત પણ જસદણથી આપણી સાથે જોડાયા છે. જે રક્ષિત, જો વાત કરવામાં આવે જસદણમાં જે રીતે સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે, રાજકીય પક્ષોનું શું માનવું છે અને તેઓ કયા મુદ્દા ઉપર અહીં કામ કરવા માંગે છે? ચોક્કસથી જીરન, ખાસ કરીને કહી શકાય કે આજે સવારથી જે પ્રકારે જસદણ અને વિછિયા પંથકની અંદર જે મતદાન થઈ રહ્યું છે તેની અંદર વાત કરીએ તો અત્યાર સુધીમાં લગભગ 60% જેટલું મતદાન છે તે થઈ ગયું છે. ખૂબ મોટા પ્રમાણમાં મતદારો છે તે આજે પોતાનું જે લોકશાહીનું પર્વ છે તેને આજે પોતાની ફરજ છે તે અદા કરી રહ્યા છે. ત્યારે જે પ્રકારે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે તે મુજબ અત્યારે જે પણ જે પ્રકારે કુંવરજીભાઈ બાવળિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તે અંગે પણ કોંગ્રેસ દ્વારા છે તે આક્ષેપ કરાયા હતા. ધનસુખભાઈ ભંડેરી પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. ધનસુખભાઈ, જે રીતે આજે મતદાન છે થઈ રહ્યું છે, વિકાસની પણ ક્યાંક લોકો માંગ કરી રહ્યા છે, આ વિસ્તાર વિકાસથી વંચિત છે, શું કહેશો? આવતા દિવસોની અંદર કયા પ્રકારનું આખું આયોજન? કોંગ્રેસ તો વાતો કરે એને હવે વાતો સિવાય કાંઈ રહ્યું નથી. આ મત વિસ્તારમાં એમના નેતાને પણ એ સાચવી નથી શક્યા. અને કુંવરજીભાઈ ભાજપમાં આવ્યા ત્યારે એમણે જોયું કે મારા મત વિસ્તારના લોકોની સેવા કરવી છે, વિકાસ કરવો છે, તો ભાજપ સાથે જોડાવું. અને આ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે આવ્યા પછી પણ આ વિધાનસભાના ગામો અને શહેરમાં 400 કરોડ કરતાં વધારેના કામો માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે રહીને કરાવી છે કે એ બતાવે છે કે અમે વિકાસ માટે કામ કરીએ છીએ. શું કહેશો ધનસુખભાઈ, જે મુજબ 60% જેટલું મતદાન થઈ ગયું છે, વિછિયા પંથક કે જે કુંવરજીભાઈનો ગઢ છે ત્યાં આગળ પણ મતદાન સૌથી વધારે થયું છે, શું માનો છો આ મતદાનને લઈને? વિકાસ માટે મત છે. વિધાનસભામાં આઝાદી પછી મતદાર પોતાના કેબિનેટ મંત્રીને મત આપી રહ્યો, એવો લાવો મતદારોને મળ્યો છે. અને દેશમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકાર, એક કામ કરતી સરકાર, અને ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સૌનો સાથ સૌના વિકાસ માટે કામ કરતી સરકાર છે. અને અહીંયા એક કામઢા ધારાસભ્ય તરીકે એમને પ્રતિનિધિ જનતાને મળવાના છે મંત્રી તરીકે, ત્યારે સ્વાભાવિકપણે મતદારોમાં ઉત્સાહ છે, સ્વયંભૂ છે. અને તમામ વિસ્તારમાં એ આજે જસદણમાં જોઈએ, આટકોટમાં જોઈએ, વિછિયામાં જોઈએ, કે પછી આમ સાણથલી જોઈએ, કે કમળાપુર જોઈએ, કે ભાડલા ભડલી જોઈએ, કે પીપડી કે શિવરાજપુર, તમામ જગ્યાઓમાં તમામ ગામડાઓમાં ખૂબ ભારે મતદાન ભાજપ માટે, કમળ માટે, કુંવરજીભાઈને જીતાડવા માટે અને વિકાસ માટે મત આપી રહ્યા છે. શું કહેશો તમે, જે પ્રકારે મતદાન થઈ રહ્યું છે, આપે પણ મતદાન કર્યું છે, આપ રાજકોટ રહો છો ત્યાંથી મતદાન કરવા આવ્યો છો, આપનું વતન આ છે, શું કહેશો? હાલમાં મિશ્ર પરિસ્થિતિ છે, પણ જે રીતના લાંબા સમયથી જસદણનો વિકાસ નથી થઈ રહ્યો જોતાં એવું લાગે છે કે અહીંયા વિકાસની આવશ્યકતા છે. જે રીતના આપણે જાણ્યું કે સૌનો સાથ સૌનો વિકાસવાળી સરકાર છે, જો ખરેખર આ વિસ્તારમાં વિકાસ જોઈતો હશે તો ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી એવું લાગી રહ્યું છે. ચોક્કસથી જનતા પણ ક્યાંક એવું ઈચ્છી રહી છે કે આગામી દિવસોની અંદર જો વિકાસ કરવો હોય આ જસદણ અને વિછિયાના પંથકની અંદર તો ચોક્કસથી ક્યાંક ભાજપના ઉમેદવારને છે તે જીત અપાવવી પડશે. અને તે માટેથી જે પ્રકારે પહેલેથી જ જે કુંવરજીભાઈ બાવળિયા તેમજ જે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ આગેવાનો કહી રહ્યા છે કે તેમની જંગી બહુમતીથી લેટ થવાની છે, તે પ્રકારનું આજે જે મતદાન છે તે પણ 60% જેટલું અત્યાર સુધીમાં થઈ ગયું છે, હજુ પણ 2 કલાકનો સમય બાકી છે, હજુ પણ ધીમે ધીમે છે તે લોકો છે તે મતદાન કરવા માટે આવે છે. એટલે કે કહી શકાય કે આવતા દિવસોની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટીને જેમ વધુ મતદાન થાય તેનો સીધો ફાયદો છે તે જોવા મળશે. કમળાપુર જે કહી શકાય તે વિસ્તાર તેમજ વિછિયા તાલુકો છે, તમામ જગ્યા ઉપર છે તે ખૂબ ભારે મતદાન થઈ રહ્યું છે. અને આ ગઢ છે તે કુંવરજીભાઈ બાવળિયાનું માનવામાં આવે છે. એટલે એકંદરે કહી શકાય કે આ વિસ્તારમાં જે પણ વધારે મતદાન થશે તેનો સીધો ફાયદો જી બિલકુલ. આભાર રક્ષિત, કિંજલ, ગૌરવ, તમામ મિત્રોનો આભાર વાતચીત કરવા માટે. તો અત્યાર સુધીમાં 60% મતદાન થયું છે અને હજુ પણ 2 કલાક જેટલો સમય બાકી છે, રેકોર્ડ બ્રેક મતદાન અહીં થઈ શકે છે.